હવે વાત કરીએ તો વરસાદની. દહેગામ તાલુકામાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી. દહેગામ તાલુકામાં 2 દિવસથી વરસાદી માહોલ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ફરી 2 દિવસથી વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરતા હાલમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ બની જતા પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે અને વાદળછાયા વાતાવરણના લીધે ગામડામાં ભરાયેલા પાણીમાં મચ્છરોનો ઉદ્ભવ વધી જવા પામ્યો છે. હાલમાં દહેગામ તાલુકામાં તાવ, શરદી, કફ, હાથ પગ તૂટવા, ચક્કર આવવા, ટાઢિયો તાવ આવવો આવા રોગો વધી જવા પામ્યા છે. ત્યારે પ્રાઇવેટ દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને તાલુકાના ગામે ગામ મચ્છરોનો ભારે ત્રાસ વધી જવા પામ્યો છે અને મચ્છરો કરડવાથી તાવ જેવા વાવાડો વધી જવા પામ્યા છે. ત્યારે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ દર્દીઓ ન છૂટકે આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ દવાખાનામાં મહિલા નર્સોની સેવા બહુ જ સારી છે, પરંતુ સ્થાનિક ડૉક્ટરોનો સ્વભાવ નહીં સારો હોવાથી દર્દીઓ પ્રાઇવેટ દવાખાને વધુ સારવાર લઈ રહ્યા છે. તેમજ આ સરકારી દવાખાનામાં કેસ કાઢીને દવા લેવા આવતા દર્દીઓને અવારનવાર ઉદ્ધત જવાબો મેડિકલ દવા આપતા કર્મચારીથી પણ દર્દીઓ હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે અને આ કર્મચારી સાથે દરરોજ દર્દીઓ સાથે અવારનવાર ઝઘડા થવાના અહેવાલો સાંભળ્યા છે. તો દર્દીઓ આવા કર્મચારીઓથી ત્રાસી ગયા છે. તો જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તકેદારીના પગલાં લે તેવી જનતાની માંગ છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.